સુસ્વાગતમ ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ બે પ્રકરણ બે ડિબેન્ચરના હિસાબો આજે આપણે આ નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ ડિબેન્ચર શું છે એ સમજવું ખાસ જરૂરી છે તો સામાન્ય રીતે કંપની છે તે લાંબા ગાળાની મૂડી છે તે શેર મૂડી બહાર પાડીને મેળવે છે આપણે શેર મૂડીના હિસાબોમાં એ સમજી ગયા કે કંપની માટે શેર મૂડી છે તે તેની માલિકીની મૂડી છે શેર હોલ્ડર છે તે કંપનીના સાચા અર્થમાં માલિક છે અહીં દરેક શેર શેર શેરદીઠ મતાધિકાર મળે છે હવે કંપનીને વધારે ભંડોળની જરૂરિયાત હોય તો તે લોન કે ઉછીની રકમ દ્વારા પણ મેળવી શકે છે અને આવી લોન બેંક દ્વારા કે નાણાકીય સંસ્થાઓ પાસેથી પણ મેળવી શકાય ઘણી વખત ખૂબ જ મોટું રોકાણ હોય ત્યારે લોન કે ધિરાણ મેળવાને બદલે કંપની જાહેર જનતા પાસેથી ઉછીના નાણાં મેળવી શકે છે અને આવા ઉછીના નાણાં મેળવવા માટે ડિબેન્ચર કે બોન્ડ છે તે પ્રખ્યાત છે તો આ ડિબેન્ચર એટલે શું તેનો આપણે સૌ પ્રથમ અર્થ સમજીએ તો ડિબેન્ચરનો અર્થ કંપની જાહેર જનતા પાસેથી લાંબા ગાળાના ઓછીના નાણાં મેળવી તેની સામે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ રોકાણકારને આપે છે આ દસ્તાવેજને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ડિબેન્ચર અંગે અમુક તેના લક્ષણો કે અગત્યના મુદ્દા સમજીશું તો ડિબેન્ચર વિશે વિસ્તૃત સમજૂતી આપણને મળી શકે તો ડિબેન્ચર અંગે અગત્યના મુદ્દા કે આવશ્યક તત્વો કે લક્ષણો તેમ કહી શકાય નંબર એક દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે એટલે કે કંપની જાહેર જનતા માટે આ ડિબેન્ચર બહાર પાડે છે જે વ્યક્તિ આ ડિબેન્ચર ખરીદે છે તેને આ ડિબેન્ચર સર્ટિફિકેટ આપવામાં આવે છે અને જેમાં એવી નોંધ કરેલ હોય છે કે કંપની આ દેવું સ્વીકાર કરે છે તેવું તેની અંદર લખાણ હોય છે તેથી ડિબેન્ચરને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ કહેવામાં આવે છે ત્યારબાદ ચોક્કસ અને નિશ્ચિત વ્યાજ દર હોય છે શેર પર વળતર કંપનીને નફો થાય તો જ મળે છે જ્યારે ડિબેન્ચર પર ચોક્કસ કે નિશ્ચિત વ્યાજ દર હોય છે અને તે દર વર્ષ માટે સમાન વ્યાજ દર હોય છે ત્યારબાદ વ્યાજ ચૂકવવું ફરજિયાત શેર મૂડી અંગે આપણે ચર્ચા કરેલ હતી ત્યારે કંપનીને નફો થાય તો જ શેર પર ડિવિડન્ડ આપવાનું હોય છે અને શેર પર ડિવિડન્ડનો દ દર છે તે નિશ્ચિત હોતો નથી જ્યારે અહીં ડિવેન્ચર માટે વ્યાજનો દર નિશ્ચિત હોય છે અને આ દરે વ્યાજ ચૂકવવું દર વર્ષે ફરજિયાત હોય છે ત્યારબાદ વ્યાજના દરને આધારે ઓળખાય દરેક ડિબેન્ચર છે તે ડિબેન્ચર વ્યાજના દરને આધારે ઓળખાય છે દાખલા તરીકે ડિબેન્ચર પર દસ ટકા લેખે વ્યાજનો દર હોય તો તેને દસ ટકાના ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે પંદર ટકાના ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે તો ડિબેન્ચરના નાણા પરત કરવાની નિશ્ચિત મુદત હોય છે મહત્તમ મુદ્દત દસ વર્ષ હોય છે કંપની ધારા બે હજાર ની જોગવાઈ મુજબ જોઈ તો કોઈપણ કંપની દસ વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં પરંતુ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપની હોય તો તેવી કંપની ત્રીસ વર્ષ સુધીની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે ત્યારબાદ નંબર છ મિલકત પર બોજ કે બોજ વગર એટલે કે ડિબેન્ચર બહાર પાડતી વખતે મિલકતો ગીરવે રાખવી કે ન રાખવી તે નક્કી કરી શકાય છે જો ગીરવે મિલકત રાખીને ડિબેન્ચર બહાર પાડેલ હોય તો તેને તારણવાળા ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ નંબર સાત શેરબજારમાં નોંધણી જો ડિબેન્ચરની શેરબજારમાં નોંધણી કરવામાં આવેલી હોય તો ડિબેન્ચરની બજાર કિંમતે તેનું ખરીદ વેચાણ થઈ શકતું હોય છે તેથી ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત કરતાં વધુ કે ઓછી પણ હોઈ શકે છે ત્યારબાદ નંબર આઠ શેરમાં રૂપાંતર જો કન્વર્ટિબલ પ્રકારના ડિબેન્ચર કંપનીએ બહાર પાડેલ હોય એટલે કે ડિબેન્ચરનું ભરણું ભરાય ત્યારે તેમાં શરતો કે જોગવાઈ કરેલી હોય કે ચોક્કસ મુદતના અંતે આ ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થઈ શકશે તો આવા ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર પણ કરી શકાય છે ત્યારબાદ જોઈએ તો ડિબેન્ચર છે તે કંપનીના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે તેને દર્શાવવામાં આવે છે ત્યારબાદ ડિબેન્ચર છે તે કંપની માટે દેવું છે ડિબેન્ચર કંપનીના માલિકો નથી તે તેના લેણદારો છે તેથી કંપનીના મહત્વના કોઈ પણ નિર્ણય અંગે ડિબેન્ચર હોલ્ડર્સને મત આપવાનો અધિકાર મળતો નથી ત્યારબાદ ડિબેન્ચર જપ્ત થઈ શકતા નથી જ્યારે ડિબેન્ચર બહાર પાડેલ હોય અને જેવી રીતે શેરમાં અરજી સમયે મંજૂરી સમયે અને હપ્તા સમયે નાણાં મંગાવવાના હોય તેવી જ રીતે જો ડિવેન્ચરના નાણાં મંગાવવાના થાય અને કોઈ ડિવેન્ચર હોલ્ડર છે તે મંજૂરીના કે હપ્તાના નાણાં ન ભરે તો તે ડિવેન્ચર જપ્ત કરી શકાતા નથી ત્યારબાદ નંબર બાર શેર હોલ્ડર્સ પહેલાં રકમ પરત કંપની ફડચામાં જાય કે કંપની બંધ થાય કે કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં જ્યારે નાણાં પરત કરવાના હોય ત્યારે ઇક્વિટી શેર હોલ્ડર કે પ્રેફરન્સ શેર હોલ્ડર પહેલાં ડિવેન્ચર હોલ્ડરને રકમ ચૂકવવામાં આવે છે તો ડિબેન્ચરના હિસાબો શીખતા પહેલાં આપણે ડિબેન્ચરનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો ડિબેન્ચર અંગે અગત્યના મુદ્દા દ્વારા ડિબેન્ચર શું છે તે સમજવાનો આપણે અહીં પ્રયત્ન કર્યો આશા રાખું છું કે ડિબેન્ચર અંગેની આ સૈદ્ધાંતિક ચર્ચા તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું આભાર અને અસ્તુ